नमस्कार केटीवी न्यूज गुजराती में आपनु स्वागत छे। राउंडअप गुजरातनी साथे हूँ छू लवलीन। बुलेटिनની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે। તો ઇન્ટર્ન્સ વેટરનરી ડોક્ટરો અનિશ્ચિત હડતાલ પર ઉતરી ગયા છે અને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઇન્ટર્નશીપ ભથ્થું જે છે વધારવાની માંગ સાથે તેઓ હડતાલ પર ઉતર્યા છે। कृषि यूनिवर्सिटी में कॉलेज बहार ज डॉक्टरों से हड़ताल पर उतरी गया है। नोंधनीय है कि 4200 वथु भरावी ने त्यारे 18000 करवा डॉक्टरों की मांग साथ अत्यारे हड़ताल पर उतरिया है। रजूआत करवा छता निर्णय न लेवाता डॉक्टरों अत्यारे हड़ताल पर उतरी गया है। त्यारे जत्थु जे छे ते वधारवा माटे अत्यारे डॉक्टरों जे छे ते हड़ताल पर उतरी गया है। कृषि यूनिवर्सिटी में डॉक्टरों जो छे ते कॉलेज इंटर्न्स ते लोको हड़ताल पर उतरी गया छे। 4200 भत्थु जे छे ते वधारीने 18000 करवानी मांग साथे डॉक्टरों अत्यारे हड़ताल पर उतरी आव्या छे। तो डॉक्टरों ने लईने अत्यारे महत्वपूर्ण समाचार सामे आवी रह्यो छे, जेमां इंटर्नशीप भत्थु जे छे ते वधारवानी मांग साथे अत्यारे डॉक्टरों जे छे ते हड़ताल पर उतरी गया छे। भारे मात्रा में जे छे विद्यार्थीओ छे ते धरना पर बेसी गया छे, त्यारे हड़ताल पर उतरी आव्या छे। साथे ज बोर्ड लगावीने नाराबाजी पण करी रह्या छे, साथे ज सूत्रोच्चार पण करी रह्या छे। तो आज मामले बनासकांठाथी संवाददाता मारी साथे जोड़ाई गया छे। जे रीते जोई शकाय छे के आ जे भथ्थु छे ते वधारवानी मांग साथे अत्यारे जे इंटर्न्स छे डॉक्टरो ते हड़ताल पर उतरी गया छे, शुं छे वधु विगत? જે વેટરનરી ડોક્ટરો છે છેલ્લા ઘણા સમયથી પોતાનો જે માસિક ભથ્થું છે તે વધારવાની માંગ કરી રહ્યા છે। અગાઉ પણ મુખ્યમંત્રી અને પશુપાલન મંત્રી સુધી રજૂઆતો કરી છે, પણ સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક નિર્ણય ના લેવાતા આખરે તેમને હડતાલનો માર્ગ અપનાવ્યો છે અને આજે તેઓ અનિશ્ચિત કાળની હડતાલ પર ઉતરી ગયા છે। જે કૃષિ યુનિવર્સિટીની તેમની કોલેજ છે, કોલેજ બહાર જ તેમને હડતાલ શરૂ કરી દીધી છે અને જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસમાં ભૂખ હડતાલ સુધી પણ જવાની તેમની ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું એ છે કે અન્ય રાજ્યોમાં જે અમને માસિક ભથ્થું આપવામાં આવે છે તે અન્ય રાજ્યોમાં 20000 થી લઈને 18000 સુધીનું આપવામાં આવે છે, ત્યારે આ ડોક્ટરોની પણ એ માંગ છે કે અમારું માસિક ભથ્થું છે તે 18000 સુધી કરવામાં આવે। જી, તો આજ મામલે ત્યાંના જે પ્રિન્સિપાલ છે તેમનું શું કહેવું છે? જી, જો પ્રિન્સિપાલની વાત કરું તો આ મામલો પ્રિન્સિપાલ સુધી સીમિત નથી, કારણ પ્રિન્સિપાલનો આમાં તેમને એજ્યુકેશન આપવાનો મામલો છે, પરંતુ જે વાર્ષિક ભથ્થું આપવાનું છે તે ભથ્થું બાબતે સરકાર સામે આમની લડત છે અને સરકારે આ બાબતે નિર્ણય લેવો જોઈએ તેવી તેમની માંગ છે અને આ છેલ્લા ઘણા સમયથી તેમની માંગ છે અને સ્વીકારે નહીં તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી જણાવી છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે જોઈ શકાય છે બનાસકાંઠામાં ઇન્ટર્ન્સ જે છે તે હડતાલ પર ઉતરી ગયા છે। ઇન્ટર્નશીપ ભથ્થું વધારવાની માંગ સાથે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે આ જે ભથ્થું છે તે વધારવાની માંગ સાથે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે। 4200 ભથ્થું વધારીને 18000 કરવાની ડોક્ટરોની માંગ સાથે તેઓ હડતાલ પર ઉતર્યા છે। ઘણીવાર તેમણે રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આખરે ડોક્ટરો હડતાલ પર ઉતરી આવ્યા છે। તો અત્યારે જે ડોક્ટર હાલ હડતાલ પર ઉતરી આવ્યા છે તે લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, સાથે જ સૂત્રોચ્ચાર કરી પોતાની જે હડતાલ છે તે યથાવત રાખવા માટે માંગ કરી રહ્યા છે।